नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू यूट्यूब चैनल लीव फॉर एजुकेशन पर। विद्यार्थी मित्रों, आज आप बात करना है धोरण 9 ना एकम कसोटी विषय है तमारो विज्ञान अने गुजराती माध्यम माटे। आ माटे तमने 25 मार्क्स नू पेपर है और 45 मिनिट समय रहेशे। विद्यार्थी मित्रों, आ तमारी जे प्रश्न बैंक आधारित है ए प्रमाणे आपणे क्वेश्चन आंसर्स सॉल्व करवाना छे। चलो स्टार्ट करिए विभाग ए थी। तो विद्यार्थी मित्रों, जो तमे मारी चैनल पर नवा हो, चैनल ने फर्स्ट टाइम विजिट करो छो, तो चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब कर दो तथा नोटिफिकेशन बेल आइकन ने प्रेस कर दो कि जेथी करीने आवा वीडियो पेपर अने पेपर रिलेटेड सॉल्यूशन तमने पहला अने सरलताथी ज मळी रहे। चलो क्वेश्चन नंबर एक जोईए। तो हवे अहींया छे विभाग ए, नीचे प्रमाणेना प्रश्नों भाग्य मुजब उत्तर लखो। आटे तमने 6 गुण रहेशे। प्रश्न एक थी स्टार्ट करीशु। चलो जोईए प्रश्न नंबर एक। ओके, तो 25 सेल्सियस तापमाने केल्विन में फेरफार फेरवा माटे केटली नीचे प्रमाणेनी गणतरी ध्यान थी जुओ। के इज इक्वल टू 0 सेल्सियस प्लस 273, के बराबर 25 प्लस 277, 73 अने के बराबर 298। आ गणतरी ने आधार 398 के सेल्सियस में फेरवीए तो नीचेना पैकी कयो जवाब मळशे। हवे 398 के आपणे फेरवानो छे। ओके, 25 सेल्सियस तापमाने आ गणतरी थाय छे। हवे अहीं आपणे केटलुं जोईए छे तो के आ फेरवीए तो शूँ जवाब आवशे, साचो जवाब शूँ रहेशे? तो अहीं साचो जवाब तमारो रहेशे 423। दळनो SI एकम जणावो। प्रश्न नंबर 3, पदार्थना प्रति एकम कदना अने दळने तेनी घनता कहे छे। तो घनता बराबर दळना छेदमां कद। ओके, हवे नीचेने માંથી વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો। ચાલો જોઈએ હવે। તો અહીંયા છે હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ અને પાણી। ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, DNAનું પૂરું નામ જણાવો। પ્રશ્ન નંબર 5 છે, ગોલકી કાયને કોષની આત્મઘાતી કોથળો કહે છે। પ્રશ્ન નંબર 6, હું વનસ્પતિ કોષનું સૌથી બહારનું આવરણ છું। તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે આમાં લેખિત સોલ્યુશન તો નથી, પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમારે લેખિત સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવો, જેથી કરીને હું તમને એ PDF મોકલી શકું। અને આવી રીતે બધા જ પેપર્સના ઓરિજિનલ પ્રેક્ટિસ પેપર્સ તમને મળી રહેશે। પ્રશ્ન નંબર વિભાગ બીમાં 7। ઓકે, પ્રશ્ન નંબર 8 છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો, કર્ણાભ સૂત્રોનો કોષનું શક્તિ ઘર કહેવાય। આપેલ આકૃતિ આપેલ આકૃતિમાં કયા પ્રકારનું કોષ વિભાજન દર્શાવે છે તે લખો, અને તે કેવા કોષોમાં જોવા મળે છે તે પણ જણાવો। અહીંયા અમીબાનું પેરાગ્લાઇડિંગ કરવાનું છે। ઓકે, પ્રશ્ન નંબર 10, પ્રવાહી અવસ્થા ધરાવતા પદાર્થોના કોઈ પણ 3 લક્ષણો જણાવો। પ્રશ્ન નંબર 11, વનસ્પતિ કોષના નામ કેન્દ્રિત નામ નિર્દેશિત આકૃતિ દોરો। પ્રશ્ન નંબર 12 છે, જેમાં નીચે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત આપેલો છે। હવે આ તફાવતમાં ખાલી જગ્યા છે આપણે પૂરવાની છે। વિદ્યાર્થી મિત્રો, તમને હું આનું સોલ્યુશન આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં આપીશ, ત્યાં સુધી તમે જાતે સોલ્વ કરો। ઓકે, અને આવી જ રીતે તમારા બધા જ પેપર્સ અહીંયા તમને મળી રહેશે। હવે આગળનો વિડીયો ધોરણ 9ના ગુજરાતીના પેપર્સ પણ મારી ચેનલ પર મળી રહેશે, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો તથા નોટિફિકેશન બેલ આઇકને પ્રેસ કરી દો કે જેથી કરીને આવા વિડીયો પેપર પેપર રિલેટેડ સોલ્યુશન પહેલાં તમને મળી રહે। અને હા, જો કોઈ બીજું તમારે જોઈએ છે તો શું કરવાનું છે, નીચે
कमेंट बॉक्स में कमेंट कर लखी देवानू कि तमारे कया स्टैंडर्ड नू पेपर जोईए छे ते ओके जेथी करीने ए तमने मळी रहे। वीडियो ने छेले सुधी जोवा माटे धन्यवाद।